જોઈએ બેન? હા ભાઈ. મારી બેન ને કઈ તકલીફ તો નથી ને આ ઘરમાં? અરે વાહ, મને આ ઘરમાં શું તકલીફ હોવાની? મામા, મામી, બા અને તું બધા મને આટલી તો સાચવો છો, મને કોઈ તકલીફ નથી. પણ હા, તને મારાથી કોઈ તકલીફ નથી ને? ના ના, તકલીફ તો નથી, પણ હું શું કહું છું, આ તારી સગાઈ થઈ ગઈ છે તો મારા જીજુ સાથે વાત કરે છે કે નહીં? ક્યારેક ક્યારેક. સરસ. હા, એક વાત પૂછું રચના. આ મમ્મી પપ્પા દેખાતા નથી તો કે બહાર ગયા છે? હા, બા મંદિરે ગયા છે અને મામી અને મામા સોનીને ત્યાં. સોનીને ત્યાં? પણ કેમ? અરે, કન્યાદાનમાં વસ્તુઓ દેવાની ને મને લગ્નમાં, એ બધી ડિઝાઇન પાસ કરવા ગયા છે અને એમ કહેતા હતા કે બપોર સુધી પાછા આવી જશે. કેમ, કઈ ખાસ કામ હતું? ના ના, કઈ કામ નહોતું, પણ હું શું કહું છું તને કે આ ઘરમાં મમ્મી અને પપ્પા અત્યારે નથી ને તો મારે તારી સાથે થોડી વાત કરવી હતી. ભાઈ, એવી શું વાત છે કે તારે એકલામાં જ કરવી પડે? અરે, વાત જ એવી છે તો એકલામાં તો કરવી પડે ને. હા, તારી ગર્લફ્રેન્ડની વાત કરવાની છે? ના. કોઈ સાથે ઝઘડો થયો છે? નહીં. કોઈએ કંઈ કહ્યું? નહીં. તો હવે બીજું તો બાકી, તે લગ્ન તો નથી કરી લીધા ને? હવે શાંતિ રાખ ને ભાઈ. સે શું થાય છે? આ તો હું કેસ કરતી હતી ને. સોરી, બોલ. સાંભળ મારી વાત. સાંભળું છું, બોલ ને. જોરસ, તું છે ને મારા ફઈની દીકરી છે. ખબર છે. તારા મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું હતું, એટલે તારા મમ્મી પપ્પા જતા જતા તને મારા મમ્મી પપ્પાને સોંપીને ગયા છે. સાચી વાત? હા, કારણ કે મમ્મી અને પપ્પાના ગયા પછી મામા અને મામી જ હતા જે મને સાચવી શકે, અને બા પણ. તો હવે વાત એવી છે કે મારા મમ્મી અને મારા પપ્પાએ તને નાનપણથી મોટી કરી અને હવે તો તારી સગાઈ પણ કરાવી દીધી. નહીં? અને થોડાક સમયમાં તારા લગ્ન પણ થવાના છે, તો હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આ તારા લગ્ન થશે ને તો લગ્નમાં મને બાવો ના કરી દેજે. શું તું કહેવા શું માંગે છે ભાઈ? તું કહીશ મને? હું કહેવા એ માંગુ છું કે તારા લગ્ન કઈ મફત તો નહીં થાય ને. તારા લગ્નની પાછળ અમારે લોકોને ખર્ચો કરવો પડશે અને આ બધી જ પ્રોપર્ટી મારી છે, ના કે તારી. તો આ પ્રોપર્ટીમાં અત્યાર સુધી તો તને ઘણી બધી ફેસિલિટી મળી છે, આ નાનેથી મોટી પણ અહીંયા જ થઈ છે, એટલે અત્યાર સુધી મારા પપ્પાએ તારી પાછળ જે ખર્ચો કર્યો ને એ ચલો કરી નાખ્યો, પણ હવે છે ને હું મોટો થઈ ગયો છું, સમજણો થઈ ગયો છું, અને હવે છે ને આ ખર્ચા મને નથી પોહાતા. સીધે ને સીધ, સીધી ને છટ વાત. એટલા માટે તારી લગ્ન પાછળ તું ખોટે ખોટા ખર્ચા નહીં કરાવતી, સાદાઈથી લગ્ન કરવાના છે તારે. સાંભળ મારી વાત. મેં નથી કહ્યું મામા મામીને કે મને શું વસ્તુઓ જોઈએ છે કે કેટલી વસ્તુઓ લઈને જવાની છું. એ લોકો બહુ ખુશ છે મારા લગ્નને લઈને, એ સામેથી બધી તૈયારીઓ કરે છે. મેં તો ક્યારેય કઈ માંગણી કરી જ નથી. હા મારી લાડકી બેન, હું ક્યાં ના પાડું છું કે તે કઈ માંગણી કરી અને મારા મમ્મી પપ્પા તને આપે છે. અરે, આ મારા મમ્મી પપ્પા છે ને બહુ ભોળા છે અને તને એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે કે વાત જ ના પૂછ. તારા પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા છે કે એના દીકરાની પાછળ છે ને કઈ મિલકત રહેવા જ નહીં દે, મને એવું લાગે છે. એટલે હું તને સમજાવું છું, જો તને કહું છું ખાલી કે તારે છે ને મમ્મી પપ્પા સામે જઈ અને એટલું કહેવાનું છે કે મામા, મામી, મારે છે ને આ લગ્ન ધામધૂમથી નથી કરવા, મને આ ખોટે ખોટો દેખાડામાં કોઈ શોખ નથી, મારે મારા લગ્ન છે ને એકદમ સાદાઈથી કરવાના છે, બસ.
એટલું તો કામ કરવાનું છે તારે. ભાઈ કેવી વાત કરે છે તું, અત્યાર સુધી મેં આ ઘરમાં કેટલા સપના જોયા છે. મારા લગ્નમાં આમ વસ્તુ લાવીશું, આવું ડેકોરેશન કરીશું, આવું જમણવાર રાખીશું, અને હવે અચાનક એ લોકોને હું ના પાડીશ કે મારે સાદાઈથી લગ્ન કરવા છે તો એ લોકો મને સવાલ નહીં પૂછે. એ સવાલ પૂછે કે ના પૂછે એ બધું છે ને મારે નથી જોવાનું. એટલા જ માટે હું તને કહું છું કે મારે છે ને પાયમાલ નથી થવું, મારી પાછળ મારે કઈક રાખવું છે. એટલે કે ને શાંતિથી સમજી જા ને, તો બહુ સારી વાત છે. તારે છે ને આ ઘરમાંથી ફૂટી કોળી પણ નથી લઈ જવાની. હું પ્રેમથી છે ને તને 5 જોડી લુગડા આપી દઈશ, એ ગાભામાં જ તારે આ ઘરમાંથી જવાનું છે. જો ખોટે ખોટી હોશિયારી દેખાવાની કોશિશ કરી છે ને તો મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય. અને આ વાત મેં તારે કરી છે ને એ મારા પપ્પાને કે મારા મમ્મીને ખબર જ ના પડવી જોઈએ. નકર જાણે છે કે તારો ભાઈ જેટલો સારો છે ને એટલો જ ખરાબ પણ છે. દીકરીને ગમતા એવા દાગીના તો લઈ જ દેવા પડે, કારણ કે આ લગ્ન એવો પ્રસંગ છે જિંદગીમાં એક જ વખત કરવાના હોય. સાચી વાત છે, અને નહીં તો એ દાગીના થોડા કઈ વારે ઘડીએ ભંગાવીને કરાવી શકાય, એક જ વાર તો લેવાના હોય. આબા તમારી વાત કરે છે, અને તમને બીજી એક વાત કહું કે તમારા માટે સાડી, આ રાધા માટે સાડી, અને આ આપણી દીકરી માટે જે કઈ જરૂર હતું ને એ બધું અમે નક્કી કરી જ નાખ્યું છે. બસ હવે તમે અને આપણે તો સાથે જઈએ અને બધું લઈને આવતા રહીએ, કારણ કે બધાની ચોઈસ પૂછવી પડશે ને. એટલે એ એવું હું કામ કર્યું, હવે મારે આ ઉંમરે હાડલાની હું જરૂર છે? આજે મારી પાસે છે તો 2-3. બસ બા બસ, આ ડોયુ પાહે પટારામાં જૂની હાડી પડી જ હોય એને છે ને પહેરવા કાઢતા જીવ નો હાલ. અને આ તો હવે આપણા ઘરે પ્રસંગ છે, તમને જૂની હાડી પહેરાવીએ એટલે મને બધી ખબર, તમારે મને વગોવી છે પણ એવું થવા નહીં દઉં. એલા એવું તો હું થવા દઉં? આ ગઈ દિવાળીએ તે મને નોતી દીધી હાડી, હજી ક્યાં મેં એક વાર પહેરી છે? દિવાળીની હાડી દિવાળીની કહેવાય, પ્રસંગની હાડી પ્રસંગની કહેવાય, સમજાવો ને તમે. બા તમને તો ખબર છે આ ભાણકીને આપણે આપણા ઘરે હાચવી છે ને એને દીકરી કરતા વિશેષ આપણે ઉછરીને મોટી કરી છે, એટલે એના લગ્ન છે, એના લગ્નમાં તો આપણે ધામધૂમથી સારી સાડી તમારે પહેરવાની છે. એ હા, એ હારી હાડી તો પહેરશું, પણ મને તો એનો હરખ જ એટલો છે ને કે ક્યાંય માતો નથી. બોલ. હરખ તો છે પણ હારે હારે દુખાય છે કે હવે આપણી દીકરી થોડાક જ સમયમાં પારકી થઈ જાય, આ ઘર સોનું થઈ જાય, એનો કિલ્લો લેનું બોલવાનું આ તે, અરે ઘરની દિવાલોથી માંડીને ઘરના કાંગરા બધાય એને યાદ કરશે. સાચી વાત છે, પણ દીકરી છે વળાવી તો પડશે જ ને. હા, રાજા હોય કે રંક ગમે એ હોય, અરે દીકરીને વળાવ્યા વગર તો ચાલતો જ નથી ને બા. એમને એમ થોડું કહેવાયું છે દીકરી તો પારકી થા પણ કેવાય. અરે બા, તમે ક્યાં આવી તો ઇમોટો થઈ ગયા. હમણાં તમે તો કીધું કે દીકરીઓ સાસરે શોભે, એટલે આ બધી ચિંતા મૂકો. અને આમ જોવો, હું બેંકમાંથી મારી હિસાબે રૂપિયા કાઢતો આવ્યો છું, આ 1.5 લાખ રૂપિયા છે. તમે રાજા અને આ દીકરી બધા જાજો અને તમારી મનપસંદ જે વસ્તુ હોય ને એ બધી ખરીદી લેજો. અને સાંભળો, હજી બીજું કઈ રહી જતું હોય ને તો વિના સંકોચે મને કહી દેજો, હું બીજા રૂપિયા આપીશ. રાધા તારી પાસે જ રાખ ને બેટા, હું ક્યાં હાચવે લે રાખ. બા આ રૂપિયા આપ્યા છે ને એટલે રચના ને લઈને તમે જલ્દી ખરીદી કરો, પણ આ રચના આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જો
આપણે આ લગ્નમાં કાંઈ એટલે કાંઈ વાતની કમી નથી રહેવા દેવાની. તારે જે જોતું હોય ને એ મોઢે માંગી લેજે. તારા મામા હું કે બા, તારે જે જોતું હોય ને એ મોઢે માંગી લેજે. અને આ તો દીકરીના લગ્ન છે, જેટલું દઈએ ને એટલું ઓછું. અને આમાં હું કે તારા મામા કે બા કોઈ પણ તને કોઈ વાતે જરાય ઓછું આવવા દેવા નથી માંગતા. એટલે મનમાં છે ને કોઈ પણ જાતનો ખચાટ નહીં રાખતી હો. આ તારી મમ્મી પાસે અને આ તારા પપ્પા પાસે માંગસ ને એમ જ અમારી પાસે માંગી લેજે. હા બેટા, અને આપણા ઘરનો દીકરીનો પહેલો કે છેલ્લો જે પ્રસંગ ગણો એ આ જ છે. એટલે મનમાં તું જરાય એવું નહીં રાખતી કે તને કોઈ વાતનું ઓછું પડે, હો ને? હા મામી, મને ખબર છે કે તમે લોકો મને કઈ ઓછું નહીં આવવા દો. ખરેખર અત્યારે મારા મમ્મી પપ્પા હોત ને તો કદાચ એ લોકો પણ આટલું ના કરત મારા માટે. તમે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. હવે એક ઈચ્છા છે જે તમારે લોકોએ પૂરી કરવાની છે. અરે બેટા, મૂંઝાય છે શું કામ? બોલ, કઈ ઈચ્છા છે? અમે બધી જ પૂરી કરશું. હા બેટા, અરે અમારાથી કઈ ભૂલ તો નથી થઈ ને? જે જોતું હોય એ માંગી લે. મામી, તમારી થોડી કઈ ભૂલ હોય. બસ એક ઈચ્છા હું જે કહું એ પૂરી કરી આપો, એટલે મારો ભવતાર. જો ભાણજી, તું આવું કહીને અમને શરમાયમાં. તને તો ખબર છે અમે તને લાડપોળથી ઉછેરી છે અને તારી બધી ઈચ્છા પૂરી કરવા માંગીએ છે. અને તારી એવી કઈ ઈચ્છા છે કે તું અમારી પાસે માંગણી કરે છે? તું વિના સંકોચ કે. મામા, મારે ધામધૂમથી લગ્ન નથી કરવા. શું શું આ તો શું બોલે છે બેટા? શું થયું? કેમ તું આવું બોલે છે? આ નહીં, અમે તારી ઈચ્છા પૂછીએ છીએ. બોલ, શું ઈચ્છા છે? આજ ઈચ્છા છે મારી. રચના, તને કદાચ એવું લાગતું હોય કે મામાથી અમુક વસ્તુ બોલાઈ ગઈ છે અને સાહેબ તું બોલતી, એવું તો કઈ નથી ને? ના મામા, મારા મનમાં ખરેખર આવું કઈ નથી. પણ હું કોર્ટ મેરેજ કરવા માંગુ છું. તમારા ઘરેથી ફક્ત 5 જોડી કપડાં તમે મને આપશો ને એ હું લઈને જતી રહીશ. અને આ મારી છેલ્લી ઈચ્છા છે. તમે લોકો આટલી ઈચ્છા પૂરી નહીં કરો. બેટા, તું તું કેટલા દિવસથી કહેતી હતી કે આપણે ઘરને આવી રીતે શણગારવું છે, આ પીઠીમાં અને હલ્દી રસમમાં આવું બધું કરવું છે, મહેંદી રસમમાં આવું શણગારવું છે, અને અચાનક. બેટા, જો હું માનું છું કે કદાચ ગુસ્સામાં મારાથી, બાથી કે તારા મામાથી કંઈ બોલાઈ ગયું હોય, અને આટલો સારો ખુશીનો માહોલ છે અને તું આવું કેમ બોલે છે? તને ત્યાંથી કોઈએ કંઈ કીધું છે? બેટા, તો હું તારા મામાને મોકલું, એ કંઈક વાત કરે. ના મામા, મને કોણ કંઈ કહે? મને કોઈએ કંઈ નથી કીધું. પણ હું છે ને કેટલા દિવસથી વિચારો કરતી હતી કે મારે લગ્ન જ કરવા છે ને, તો પછી એમાં આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર છે? જેમ સાદાઈથી લગ્ન કરીશું ને એમ વધારે સારું. એટલે છેલ્લે મેં આ નિર્ણય કર્યો કે બસ 5 જોડી કપડા અને કોર્ટમાં એક કાગળ પર સાઈન, થઈ જશે મારા લગ્ન. પણ બેટા, એક વાત ન સમજાણી, લગ્ન નક્કી થયા પછી ઘરના બધાની સાથે તું વાત કરતી હતી, આવું ડેકોરેશન કરવું છે, આવું કરવું છે, આવા કપડાં લેવા છે, આવા દાગીના લેવા છે. આ બધા સારા વિચારોની વચ્ચે અચાનક આવો નિર્ણય કેવી રીતે આવી ગયો? શું થયું કે ને? બા મામી, એન્ડ ઓફ ધ ડે આ બધું તો ફિઝુલ જ જવાનું છે ને. આપણે ગમે તેટલું સારું ડેકોરેશન કરીએ, સારો જમણવાર કરીએ, એ બધા પૈસા આમ પણ પાણીમાં જ જવાના છે. એની કરતાં મેં વિચાર્યું, નિર્ણય લીધો કે બસ આપણે લગ્ન સાદાઈથી જ કરવા છે. તમે નાનપણથી મને મોટી કરી, ભણાવી ગણાવી, મારો સારો ઉછેર કર્યો, એમાં શું ખર્ચા ઓછા થયા છે? નહીં ને. એટલે હવે છેલ્લી આશા એવી છે મારી કે તમે લોકો મને નિરાશ નહીં કરો, મારી ઈચ્છા પૂરી કરશો ને. રચના, ખરેખર લોકો જે કહે છે ને એ વાત એકદમ સાચી છે કે દીકરીઓને મોટા થતા વાર નથી લાગતી. અને આજે આજે મારી રચના આટલી બધી મોટી થઈ ગઈ કે જેને જેને ઘરની જવાબદારી, ઘરના ખર્ચા આ બધું સમજવામાં કઈ વાંધો નહીં. તારી જે ઈચ્છા છે ને એ અમે પૂરી કરશું. બસ હવે તો ખુશ ને?
અંદર જાઉં છું. નાદાન એટલે બિલકુલ નાદાન જ રહે. ઠીક છે, હવે એ બધું મૂકો અને આપણે બહારથી આવ્યા છે તો બે રકાબી ચા તો બનાવ આપણા માટે. મારી રકાબી ન ભૂલતી હો બા, જ્યારે ચા બનાવું ને ત્યારે પહેલી રકાબી હું તમને આપું છું. કેમ આવું કરો છો? આ તો બે રકાબી કીધું એટલે બાકી મને ખબર જ હોય કે તું મારે આ બનાવીશ. અરે બા, બે રકાબી કીધી ને પહેલી રકાબી તમને આપશે. બસ ચાલ. રાધા, આ મારું મન થોડુંક ગુંજાય છે કે આ રચના એકાએક આવો નિર્ણય કેમ લીધો હશે. મને પણ એ નથી સમજાઈ રહ્યું કે રચનાએ આવું શું કામ કીધું, પણ એના મોઢાના હાવભાવ, એનું બોલવાનું, એ તો હસતા હસતા જ કહેતી હતી. એટલે અંદરથી દુઃખી હોય એવું એ કંઈ નથી લાગતું. તારી વાત કરે છે રાજા, પણ તને ખબર છે આ છોકરી આપણી સાથે ઉછરીને મોટી થઈ છે એટલે હું એની રગે રગ પારખું છું. એને જ્યારે પણ કાંઈ પણ કોઈ વાતનું એને કાંઈ કહેવું હોય ને તો હંમેશા હસતા હસતા જ એને કીધું છે. કોઈ દિવસ એને દુઃખ મોઢા પર દેખાવા નથી દીધું. એટલે મને તો એ વિચાર આવે છે કે આની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. કંઈ કારણ નથી, આ છે ને તમારા મગજના બધા વેમ છે. કારણ કે આપણે રચનાને હજી સુધી કોઈ વાતનું ઓછું આવા જ નથી દીધું. અરે એને દૂધ માંગ્યું તો ખીર આપીશ, અને જે વસ્તુ ન માંગી એમ છતાં આપણે હાજર કરી દીધી છે તો મને લાગે છે કે એણે ક્યાંક ને ક્યાંક એવો વિચાર કર્યો હશે. એણે જ કીધું ને આ છેલ્લા દિવસે તો બધું ફિઝુલ જ છે. તમે ડેકોરેશન કરો કે કંઈ પણ કરો, દેખાડા માટે જે પણ કંઈ વસ્તુ કરો, એટલે મને તો આમાં બીજું કોઈ કારણ નથી લાગતું. પણ મને એક બીજો વિચાર આવે છે, કદાચ આ રચનાના સાસરિયા પક્ષથી તો કાંઈ કોઈએ કીધું નહીં હોય ને એને. અરે આ વેવાઈ વેલાને તો તમે ઓળખો જ છો. વાત રહી અશોકભાઈની તો અશોકભાઈ તો નાનામાં નાની વાતે તમને થોડી થોડી વારે ફોન કરે છે કે વેવાઈ વાડી આ રાખી છે, ફલાણું આ રાખ્યું છે. અને તમને ખબર છે કે જ્યારે એણે જાનમાં આપણને 750 થી 800 માણસ લાવવાનું કીધું હતું તો એણે આપણને મોઢે જ કહી દીધું હતું ને, તો પછી આવી બધી વાતે રચના સાથે કરે મને તો નથી લાગતું. એ વાત તો બરોબર છે, પણ નક્કી આ છોકરીના મગજમાં કંઈક તો છે જે આપણાથી છુપાવી રહી છે. ના, એ છોકરીના મગજમાં કંઈ નથી, આ બધું ભૂસું તમારા મગજમાં છે. કારણ કે આ તડકાની દોડાદોડી કરીને જ્વેલર્સમાં, બેંકમાં, અહીંયાથી અહીંયા, બસ આ એના હિસાબે તમારું મગજ ખરાબ થઈ ગયું છે, બીજું કંઈ જ નથી. ઠીક છે, હવે આ દીકરીની ખુશીમાં જ આપણી ખુશી છે, એ ખુશ તો આપણે ખુશ. હવે આ બધું મૂક અને ચા બનાવ તો ચા તો પીવું.